मॉर्निंग एवरीवन, नमस्कार, हरिओम। सार्थक विद्या मंदिर प्रगति क्लासेस ऑनलाइन एजुकेशन में आप सर्व विद्यार्थी मित्रों हूँ मकवाणा जयेश हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 आकाशशास्त्र विषय की अंदर त्रीजू चेप्टर मध्यवर्ती स्थिति नाम જે જોઈ રહ્યા છે। લાસ્ટ લેક્ચર ની અંદર અલગ અલગ આપણે સ્થાનીય સરેરાશોના માપ વ્યવસ્થિત રીતે સમજૂતી પ્રાપ્ત કરી અને તેને રિલેટેડ અમુક દાખલા પણ તમને વર્ક માટે આપ્યા હતા, જે તમે સંપૂર્ણ પૂર્ણ કરેલ હશે। વિદ્યાર્થી મિત્રો, આજે આ ચેપ્ટરના આપણે ટૂંકા દાખલા તરફ પ્રયાણ કરવાનું છે। ટૂંકા દાખલા ગણતા પહેલા જે તે ચેપ્ટરની તમામ ફોર્મ્યુલા એટલે કે તમામ થિયરી, તમામ સૂત્રો, બરાબર આ ટોટલ વસ્તુ આવડવી જરૂરી છે। દર વખતે મોટા દાખલા કરતા સેક્શન સી અને ડીના દાખલામાં જાજા પ્રોબ્લેમ્સ પડે છે। એનું એક જ રીઝન છે કે આપણને જે પણ ડેટા આપેલો છે એને ક્યારે આપણે ફોલોઅપ નથી કરતા, વ્યવસ્થિત રીતે વાંચન બાદ એને વિચારી નથી શકતા। જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સંપૂર્ણ રકમ અને તે ચેપ્ટરના સંપૂર્ણ સૂત્ર હોય તો આપણે 100% તે ચેપ્ટર સારામાં સારી રીતે કમ્પ્લીટ કરી શકીએ છીએ અને તે ચેપ્ટરના ટૂંકા દાખલામાં વ્યવસ્થિત રીતે ફોકસ કરી શકીએ છીએ। તો આવો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સેક્શન સી અને ડી ના જે વિશિષ્ટ દાખલાઓ બાકી રહી ગયેલા છે તે પૂર્ણ કરી અને આ ચેપ્ટરને પૂર્ણ કરી આપીએ। તો વિદ્યાર્થી મિત્રો, એના માટે સેક્શન સી માં બધા આવી જાવ। સેક્શન સી માં પહેલો દાખલો લીધો છે 8મો। શું કીધું છે કે બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8, જો પ્રથમ સંખ્યા 4 તો બીજી સંખ્યા મેળવો। ગુણોત્તર મધ્યક એટલે જી, જી બરાબર 8, પ્રથમ સંખ્યા એટલે x1 4 તો બીજી સંખ્યા x2 બરાબર ક્વેશ્ચન માર્ક। તો સ્વાભાવિક છે કે આપણે ગુણોત્તર મધ્યકનું સૂત્ર મૂકી જી બરાબર √ x1 x2, જી ની જગ્યાએ 8, x1 ની જગ્યાએ 4। હવે શું પ્રોસેસ કરીએ, આ બાજુ રૂટની અંદર કિંમત ને આ બાજુ રૂટની બહાર, એટલે ફરજિયાત પ્રોસેસ કરવા માટે આ રૂટ કાઢવું પડે। હવે રૂટ કાઢવા માટે શું કરીએ તો કે બંને બાજુ વર્ગ કરી, શું કરી બંને બાજુ વર્ગ, બંને બાજુ વર્ગ કરો એટલે આ બાજુ રૂટ નીકળી જાય 4x2, પરિણામે આ બાજુ શું થાય 8 × 8 બરાબર 64। હવે 4 ગુણાકાર કરો, સૌ વર્ગોની બાજુ થાય ભાગાકાર 64 × 4। તો વિદ્યાર્થી મિત્રો, બીજી સંખ્યા આપણને કેટલી મળશે 100। એના પછીનો 9મો દાખલો છે કે જો એક સંખ્યા નો મધ્ય x બાર 81 હોય, x ચલનો મધ્ય x બાર 81 હોય, પછી એમ કીધું કે જો y બરાબર 3x+50 એટલે કે x ને 3 વડે ગુણો અને એમાં 50 ઉમેરો એટલે શું મળે y, તો y બાર મળે બીજા ચલનો મધ્ય y બાર કરો। તો જ્યાં x છે ત્યાં જો આપણે x બાર મૂકીએ તો અહીંયા શું મળી જાય y બાર, તો 3 × x બાર 81 + 50, 81 × 3 એટલે 243 + 50 એટલે 293। આમ આપણને y માટેનો મધ્ય કેટલો પ્રાપ્ત થશે 293। એના પછી એ અવલોકનો a-5 a+1 a+2 a-3 a નો મધ્ય 10 હોય તો a ની કિંમત પ્રાપ્ત કરો,
तो मध्यस्थ जारे आपे त्यारे आपने पहलो पगलो ई हुजवु जोई के पहला पगला में आपने शु प्रोसेस करी चढ़तो क्रम અહીંયા તો એ અજ્ઞાન છે કોણ નાનો કોણ મોટો એમ કેમ ખબર પડશે તો કે જેમાં સૌથી વધારે બાદ થયા છે ના સૌથી ઓછા બાદ થયા છે એક થયા છે ઈ મોટો તો સૌથી વધુ બાદ કોણ થયા છે માઈનસ 5 તો સૌથી નાના નાની કિંમત એ માઈનસ 5 એના પછી માઈનસ 3 એના પછી એ એ પ્લસ 1 અને એ પ્લસ 2 હવે શું કરીએ તો કે મધ્યસ્થનું સૂત્ર કે n પ્લસ 1 બાય 2 હું અવલોકન ને 1 6 ભાગ્યા 2 નું અવલોકન ત્રીજું અવલોકન એ તો મધ્યસ્થ ઓલરેડી દાખલા કેટલા આવ્યો છે 10 તો જો n બરાબર એ હોય તો એ બરાબર કેટલા 10 પરિણામે માહિતી માટેનો મધ્યસ્થ તમને કેટલો પ્રાપ્ત થશે 10 9 નો દાખલો છે 9 માં સોરી b નો 9 નો દાખલો શું કીધું છે કે પરફ્યુમ ઉત્પાદક મશીનથી ભરેલ બોટલોમાં પરફ્યુમનો જથ્થો નો મધ્ય 29.6 મિલી અને 30.4 મિલી વચ્ચે હોવો જોઈએ બરાબર તો તપાસ માટે 7 બોટલોનો પરફ્યુમનો જથ્થો મિલીની અંદર નીચે મુજબ રજૂ કર્યો 30.2 28.9 30.1 29.4 31.3 31.4 તો આ મશીન યોગ્ય કામ કરે છે તો એના માટે મધ્ય મેળવવું પડે અને અવર્ગીકૃત અવર્ગીકૃત એટલે સરવાળો પહેલા સંખ્યા તો પહેલા સરવાળો કરી 210.5 સિગ્મા x ના છેદમાં 210.5 ભાગ્યા 7 30.07 હવે વિચાર કે 30.07 એ 29.6 થી 30.40 વચ્ચે આવે છે તો કે યસ આવે છે પરિણામે મશીન યોગ્ય કામ કરે છે પરિણામે મશીન કેમ કામ કરે છે યોગ્ય કામ કરે છે તો આપણે માહિતી પરથી મધ્યક પરથી કહી શકી છીએ એના પછી 11 નંબર કે 50 અવલોકનો માટેનો મધ્ય 35 પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની કિંમત 50 છે ભૂલથી ખોટી લેવાઈ ગઈ તો સુધારેલ મધ્ય મેળવો અવલોકનો એ કેટલા હતા પછી x બાર 35 ખોટો અવલોકન પછી જો આગળ જે આપણે એક દાખલો સુધારેલા મધ્યનો કમ્પ્લીટ કરી ચૂક્યા છે એ દાખલાની અંદર માત્ર એ દાખલાની અંદર ખોટું અને સાચું બંને અવલોકન હતા અને આની અંદર માત્ર શું છે ખોટું સાચો અવલોકન છે નહીં એમ નથી કીધું કે 50 ની જગ્યાએ 23 લેવાના હતા એવું નથી કીધું એમ કીધું કે 50 ને ખોટા લઈ લીધા હતા તો પહેલા આપણે જૂની સિગ્મા x ના એટલે x બાર સિગ્મા x અને 35 સિગ્મા x 50 50 ગુણ્યા 35 75 સુધારેલ સિગ્મા x જૂની માઇનસ ખોટું 1750 માઇનસ ખોટું અવલોકન 50 એટલે સુધારેલ 1700 હવે બીજો શું ફેર પડશે અવલોકનો n ને ફેર પડશે તો અવલોકનો n હતા કેટલા પછી એક કાઢી ને જે 50 અવલોકન એક હતું ને કાઢી ને એટલે કેટલા થઈ ગયા 49 1700 ભાગ્યા 49 આમ માહિતી માટેનો સુધારેલો મધ્ય તમને કેટલો પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો તો એ 34.69 એના પછીનો દાખલો છે 12 સમજવા જેવો દાખલો છે અને 3 માર્ક્સ માં ઉપયોગી છે શું કીધું છે કે અર્થશાસ્ત્રના વિષયની એક પરીક્ષાના પરીક્ષામાં એક સમૂહના 18 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ નપાસ થયા પાસ થયેલ 15 વિદ્યાર્થીઓના ગુણ આપ્યા જેમાં 42 65 53 75 43 50 68 57 79 48 51 61 55 70 અને 64 તો બધા 18 18 વિદ્યાર્થીના ગુણનો મધ્યસ્થ મેળવો તો આ જે ગુણ આપ્યા આ ગુણ કોના છે પાસ થઈ ગયેલા બરાબર તો નાપાસ કેટલા છે 3 તો ઈ 3 વિદ્યાર્થીના ગુણ આ 15 કરતા કેવા હશે ના તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી તો પહેલા જોઈએ 3 નાપાસ વિદ્યાર્થીના ગુણ લખીએ
પછી આમાંથી 42 43 50 51 53 57 61 64 65 68 75 79 ચડતા ક્રમમાં ગોઠવી દીધું હવે મધ્યસ્થ n વધતા 1 ભાગ્યા 2 નું અવલોકન એટલે 18 વધતા 1 ભાગ્યા 2 નું અવલોકન 9.5 મીડિયન પોઇન્ટમાં પૂરું 9 અધૂરું 0.5 સંકળાય આગળ જાય તો 10 પાછા વળી તો 9 10 માઈનસ 9 તો અહીંયા આપણે 10 માં 9 નું ગોઠવવાનું પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું અને 10 નું તો 53 પ્લસ 0.5 10 નું 55 માઈનસ 53 2 2 ગુણ્યા 0.5 એક 53 ને 54 આમ માહિતી માટેનો મધ્યસ્થ 18 વિદ્યાર્થીનો કેટલો મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીં વિશિષ્ટ દાખલા કમ્પ્લીટ કરી છે અને તેની સાથે આ ચેપ્ટર પણ આપણે મધ્યવર્તી સ્થિતિમાનનામાં પૂર્ણ કરી છે આગળના વિડિયોની અંદર આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જે છે પ્રસારના માં તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પણ આ ચેપ્ટરના ટોટલી વિડિયો જોયા એ બની શકે તો હજી એકવાર ટોટલ વિડિયો રિવાઇઝ કરી નાખજો એકવાર જેથી આ ચેપ્ટર સંપૂર્ણપણે યાદ રહે અને પ્લસ ફેરરૂપની અંદર સેક્શન એ અને બી સોલ્વ કરીને કમ્પ્લીટ કરો લખી નાખવા ફેરરૂપની અંદર પછી આપણે ચોથો ચેપ્ટર સ્ટાર્ટ કરી તો ચોથા ચેપ્ટરની બધી સ્ટાર્ટ કરી દેજો બરાબર હરિયો